નમસ્કાર દોસ્તો, વર્લિન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની. ડેલી ફાઇવ શ્રેણી અને વર્લિન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે અગત્યના પાંચ પ્રશ્નો. કયા પાંચ પ્રશ્નો? ગુજરાતી સાહિત્યને લગતા હોય એવા પાંચ પ્રશ્નો. કેવા પાંચ પ્રશ્નો એમાંય? તો કે આપણે ચર્ચા કરવાની છે સ્ત્રી સર્જકોના વિશેષ સંદર્ભમાં. આપણું ગુજરાતી સાહિત્ય એવું તો છે જ ને કે એમાં ઘણા બધા સ્ત્રી કવિયત્રીઓ લેખિકાઓ થઈ ગયા છે. તો એમનું જે પ્રદાન છે એને લગતા પાંચ પ્રશ્નો તમારા માટે તારવ્યા છે. અને એ જે સ્ત્રી સર્જકો પસંદ કર્યા છે એ આપણા આધુનિક અનુઆધુનિક યુગના સર્જકો છે. તો એમની આપણે વાતો કરવી છે કે એમાંથી કેવા પરીક્ષાલક્ષી પ્રશ્નો આવી શકે. શરૂઆત કરું ને એ પહેલાં ગાયત્રી ભટ્ટની એક પંક્તિ તમને કહું. સુરતના કવિયત્રી છે, એ શું કહે? તેમને એના ગીતનું ટાઇટલ આવું છે કે આધુનિક દ્રૌપદીની અભિપ્સાનું ગીત. જો, સ્ત્રીએ સ્ત્રી વિશે લખ્યું, ઝંખના એમની. આધુનિક દ્રૌપદીની અભિપ્સાનું ગીત. આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે. આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે. મનમાં માથું ઢળે સખી કહી બોલાવે એવો એક સખા જો મળે. તમને ખ્યાલ હશે દ્રૌપદીનો સખા કોણ હતો? કૃષ્ણ. એ બંને નો સંબંધ છે, એટલે કે જો કૃષ્ણ છે એના સખા છે, પરમ સખા છે કૃષ્ણ એના દ્રૌપદીના. તો દ્રૌપદીને સંગાતની તો જરૂર છે, કૃષ્ણ એના મિત્ર બનીને તેની સાથે રહે છે. એમ આધુનિક દ્રૌપદીને પણ જરૂર છે કોઈ એવા સખાની. તો એ વાતને એમણે જો ક્યાંથી ક્યાં વાત લઈને જોડી અને કવિતા રચી. આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે સખી કહી બોલાવે એવો એક સખા જો મળે. ખૂબ સરસ મજાની કાવ્ય રચના છે. તમે ક્યારેક વાંચજો. સાચે સાચું કહી દેવામાં લાગે છે બહુ બીક, એ જો સામે હોય નહીં તો કશું ન લાગે ઠીક. આવી છે, યુટ્યુબમાં સર્ચ મારજો, મળી જશે આ પરીક્ષા, આ પંક્તિ પરીક્ષાની. હવે પરીક્ષા લખી તો આપણે જોવાનું છે. ચાલો, તો પહેલો પ્રશ્ન તમારી સામે છે. લખ્યું છે આમાં, જુઓ કે આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા. કોઈ કવિતાની પંક્તિ છે. આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા. મને હજી ફિલાડેલ્ફિયામાં સપના ગુજરાતીમાં આવે છે. પછી એ પંક્તિ આગળ ચાલે છે. અછાંદસ આખું કાવ્ય છે, મજાનું કાવ્ય છે. તો આ કાવ્ય રચના કોની છે એવું તમને પૂછું છું. તો તમારે એનો જવાબ આપવાનો છે પન્ના નાયક, હિમાંશી શેલત, ધીરુબહેન પટેલ કે વર્ષાબેન અડાલજા. આ ચારમાંથી કયા સ્ત્રી સર્જિકા સ્ત્રી લેખિકાની આમાંથી કાવ્ય પંક્તિ છે એ તમારે કહેવાનું છે. તો આવું તમે ઘણીવાર સાંભળ્યું જ હશે કે આપણને જે ભાષામાં સપના આવે ને એ જ આપણી માતૃભાષા. તો એ જ પંક્તિ આપણને જો આ કોઈક કવિયત્રી છે એમની પાસેથી આપણને મળી છે. જો તમને એક જરા હિન્ટ મળે એટલે ફોટો આપી દો. ચાલો, હવે જો કદાચ તમે એમને ઓળખતા હોય તો નામ શોધી કાઢવાનું. આવું હોય ને તો પણ ઘણી સરળતા રહે, પરીક્ષામાં ફોટા નહીં આવે, મોજ કરજો. ફોટા તો અહીંયા જ મૂકેલા છે. પણ કહેવાનો અર્થ તમને કહું છું કે જો તમને ખ્યાલ હોય કે ચલો કે હિમાંશીબેન શેલત, તો તરત એનો ચહેરો યાદ આવવો જોઈએ. જોયો હોય તો યાદ આવે ને, એટલે ફોટા આપણે ત્યાં ઉપલબ્ધ હોય જ છે. તો આ વર્ષા અડાલજા છે, હિમાંશીબેન છે, ધીરુબેન છે કે પન્ના નાયક છે, કોણ છે? તો આનો જવાબ છે પન્ના નાયક છે. એ કોનો ફોટો છે? પન્ના નાયકનો છે. અને આ પંક્તિ પણ કોની છે? પન્ના નાયકની છે. સુરતના વતની છે, મુંબઈમાં તેમનો જન્મ થયો અને અત્યારે તેઓ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં નિવાસ કરે છે. ત્યાં રહી અને માતૃભાષામાં સર્જન પ્રવૃત્ત છે. તો એમણે આ લખ્યું છે કે આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા. મને હજી એ ફિલાડેલ્ફિયામાં સપના તો કેમ આવે? ગુજરાતીમાં જ આવે છે, એમાં અંગ્રેજી આવતું નથી. અને મને મળવા કોઈ આવે છે મારા ગુજરાતીઓ, ત્યારે મારી દિવાલ પર લટકતી ઉમાશંકર જોશીની તસવીર જોઈને કહે છે કે આ કોણ છે. ત્યારે એને ખૂબ દુઃખ થાય છે કે આપણા જ ગુજરાતીઓ આપણી ગુજરાતી ભાષાના ઉચ્ચ ગજાના મોટા ગજાના સર્જકને ઓળખતા નથી. આ વાત એમણે કવિતામાં મૂકેલી છે, એટલે એ મહત્વની કવિતા બને. એટલે તમને આ પૂછી છે. તો પન્ના નાયકની આ પંક્તિ છે, યાદ રાખવાનો. બીજો પણ પ્રશ્ન આપણે જોઈએ અને સમજીએ. તો આવું જ બધું કંઈ લખાતું રહ્યું છે. બીજા પ્રશ્નમાં તમે જોશો એટલે સમજાશે. જુઓ કે પરમ સમીપે નામક પ્રાર્થના પુસ્તકની રચના કોણે કરી છે? પરમ સમીપે. અને અમને પુસ્તક મળ્યું છે પ્રાર્થનાનો, બહુ સારી સારી પ્રાર્થનાઓ એમાંથી મળે છે. કુંદનિકાબેન કાપડિયા, પછી પ્રીતિ સેનગુપ્તા, વિદ્યાગૌરી નીલકંઠ કે વિનોબા ભાવે. ઘણા એવું માની લે કે વિનોબા ભાવે એટલે કોઈ એ લેખિકા જ હશે એવું નથી, ખબર તો હશે ને હવે, એટલે વિશેષ ચોખવટ ન કરવી પડે.
પુરુષ છે સ્ત્રી નથી પણ આવું પણ ઘણી વખત લોકો છે ને આમ જરા વિચારે ને તોય ખબર પડે કે આ વિકલ્પ નહીં આવે હવે એવું નથી કે નહીં આવે પણ આપણે જ્યારે સ્ત્રી લેખિકાઓના સંદર્ભમાં આ પાંચ પ્રશ્નો ભણી રહ્યા છીએ ત્યારે કોઈ પુરુષના પુસ્તક આપણે લીધેલા નથી એટલે એ વિકલ્પને તમે દૂર કરી શકો છો અથવા તો કોઈ શબ્દ અહીંયા આપ્યા હોય તોય ખબર પડી જાય કે નીચેનામાંથી કયા સ્ત્રી સર્જકની આકૃતિ છે આવું કદાચ એને પૂછેલું હોય જરા તો શબ્દ પરથી ખબર પડે કે આપણે સ્ત્રીઓ જ શોધવાના છે નીચેનામાંથી હોય એવા ઘણા ગુજરાતીમાં નામ પણ છે કે આપણને લાગે કે એ સ્ત્રીલિંગનું નામ છે અને એ બની શકે અશ્વિની ભટ્ટ એવું તમને કહે તો આપણને લાગે આ કોઈ સ્ત્રી સર્જક હશે પણ ના એ પુરુષ છે જરા સર્ચ મારજો અશ્વિની ભટ્ટ એવું તો ખબર પડે આવું ઘણું બધું પણ છે એટલે જરા જોજો તો આ પુસ્તક કોનું છે પરમ સમીપે તો તમારી સામે જે ફોટો આવ્યો એમનું છે ફોટાથી જાણવા આવી જવું જોઈએ કે કોણ છે તે કેમ કે હમણાં ખાસ એમને યાદ રાખવા જ પડે કે હમણાં જ આ લેખિકા છે એમનું અવસાન થયું કોનો ફોટો છે ખ્યાલ આવી ગયો કોનો છે વિદ્યાગૌરી ના રમણભાઈ નીલકંઠના પત્ની છે વિદ્યાગૌરી એ નહીં આ ફોટો કુંદનિકાબેન કાપડિયાનો છે કુંદનિકાબેન કાપડિયાની એક ઓળખ તમારી સામે જ છે જો આ ફોટામાં ફોટાની પાછળ એક ફોટો આપેલો છે મકરંદ દવેનો ફોટો છે મકરંદ દવેના ધર્મપત્ની કુંદનિકાબેન કાપડિયા મકરંદ દવે ગમતું મળે તો ઓલ્યા ગુંજેનો ભરીએ ગમતા ન કરીએ ગુલાલ કેવી સારી સારી પંક્તિઓ આપણને એમની પાસેથી મળી છે કાવ્ય રચનામાં ખૂબ આગળ પડતું નામ મકરંદ દવે એમના ધર્મપત્ની છે તો આ એમની પાસેથી આપણને પરમ સમીપે એ નામક પ્રાર્થનાને લગતું એક સુંદર મજાનું પુસ્તક મળે હું તમને એક પંક્તિ કહું એમની જો અહીં લખેલી છે જો મારું સઘળું છે માની જીવનને સ્વીકારીશ મારું સઘળું મારું જ છે એવું માનીને હું જીવનને સ્વીકારીશ અને મારું કંઈ જ નથી એમ માની મૃત્યુ માટે તૈયાર રહીશ આવું ઉમદા જીવન જીવ્યા જો પ્રાર્થના કેવી હોય પ્રાર્થનાના શબ્દો હું બે શ્રીફળ ચડાવીશ મને પરીક્ષામાં પાસ કરી દેજે એવી આપણી જે પેલી વચ્ચે આપણી જે પેલી ભગવાન સાથે જે આપણે વાતો કરીને વાટાઘાટો કરીને આમ થઈ જવું જોઈએ તો હું તમને આમ કરીશ એવી જે લાલચ આપીએ ને એ પ્રાર્થના નથી પ્રાર્થના શબ્દો તમે જો એકદમ આત્મસમર્પણની ભાવના છે સઘળું મારું છે એમ કરીને હું જીવનને જીવીશ અને મારું કંઈ જ નથી એમ મૃત્યુ માટે તૈયાર પણ રહીશ આવી ખુમારી સાથે જીવવાનું હો પાછું તો એવું પરમ સમીપે પુસ્તક છે વાંચજો મજા આવશે પરીક્ષામાં પૂછાય એવું છે 30 એપ્રિલ 2020માં તેમનું અવસાન થયું છે એટલે એમના સંબંધિત વિગતો ઘણી જે હોય એને તમે ખાસ યાદ રાખજો નંદીગ્રામ આશ્રમની સ્થાપનામાં એમનું અને મકરંદ દવેનું નામ છે એ ઘણું જાણીતું છે મકરંદ દવે તો 2005માં અવસાન પામ્યા હતા એ પછી પણ કુંદનિકાબેને એ આશ્રમનું સંચાલન ખૂબ સારી રીતે કર્યું અત્યારે વલસાડ પાસેના વાંકલ ગામે તેમનો આશ્રમ છે એ આવેલો પણ છે તમે જરા એના વિશે વિશેષ વાંચશો એટલે તમને વિગતો જાણવા આવશે તો આ વિગતો આપણે જોઈ પછીનો પ્રશ્ન આપણે હવે જોઈએ તો લખ્યું છે કે પૃથ્વી તીર્થ નભ ઝૂક્યું ઘૂઘવે છે જળ જેવા પ્રવાસ અંગેના પુસ્તકો કોની પાસેથી મળ્યા છે પ્રવાસ અંગેના પુસ્તકો હવે તમે જુઓ અહીંયા પન્ના નાયકની આપણે હમણાં વાત કરી પન્ના નાયક ફિલાડેલ્ફિયા એનો ફોટો પણ પહેલો પ્રશ્ન હતો એમનો હતો પન્ના નાયક પાસેથી કવિતાઓ જે મળી છે એ વિદેશીની એનામાં કે એમના કાવ્ય સંગ્રહમાં છે એમની ટૂંકી વાર્તાઓ લખી છે એ ફ્લેમિંગો એવા શીર્ષકથી પ્રકાશિત થઈ છે જો ફ્લેમિંગો એટલે યાયાવાર પક્ષી તરીકે આપણે ઓળખીએ છીએ ને એ પણ દૂર જતા રહ્યા છે ભારતમાંથી ઉડીને અમેરિકામાં અને ત્યાં રહીને લખ્યા ફ્લેમિંગો એવા નામથી એમણે એ પુસ્તક એમનું પ્રકાશિત કરેલું ટૂંકી વાર્તાનું એ પન્ના નાયકની તો આપણે વાતો કરી હિમાંશી શેલત એમની પાસેથી એક અંધારી ગલીમાં સફેદ ટપકા નામની એક વાર્તા મળે આખો એનો સંગ્રહ પણ મળે છે ધીરુબેન પટેલ આપણે ત્યાં સારા એવા નવલકથાકાર છે લઘુ નવલો પણ લખી છે વાર્તાઓ પણ લખી છે ફિલ્મોની પત્રકથાઓ પણ એમણે લખી છે વર્ષાબેન અડાલજા ગુણવંતરાય આચાર્ય એમના પુત્રી છે એનું નામ શું છે વર્ષા અડાલજા એ તમારી સામે છે વર્ષા અડાલજા એમની પાસેથી પૃથ્વી તીર્થ નભ ઝૂક્યું ઘૂઘવે છે જળ એવા પુસ્તકો મળ્યા છે અને પ્રવાસ અંગેના પુસ્તકો એમણે કરેલા પ્રવાસનું વર્ણન આ પુસ્તકોની અંદરથી તમને મળે એટલે વર્ષા અડાલજાને આ રીતે તમારે બરાબર યાદ રાખવાના છે ગુણવંતરાય આચાર્ય છે તો વર્ષા અડાલજા પતિની અટક એમની અડાલજા એવી લાગી છે આને પણ જરા નોંધવાનું તો એમનો ફોટો તમારી સામે છે એટલે વિશેષપણે એ પણ યાદ રહેવા જોઈએ આ ઉપરાંત એક પ્રીતિસેન ગુપ્તાનું નામ આવ્યું હતું આના પહેલાના પ્રશ્નમાં એ પ્રીતિસેન ગુપ્તા પણ પ્રવાસના ખૂબ શોખીન છે એમની પાસેથી પણ પ્રવાસ અંગેના પુસ્તકો મળ્યા છે આટલું જોયું ને એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો લખ્યું છે કે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા 2018માં વિભાજનની વ્યથા
એ પુસ્તકને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ફેક્ટ છે, આ આપવામાં આવ્યો હતો. તો પ્રશ્ન શું પૂછ્યો છે? આ પુસ્તક કોના દ્વારા લખાયું છે? આ પુસ્તક કોના દ્વારા લખાયું છે? ફેરવી ફેરવીને પ્રશ્ન પૂછી શકે. વિભાજનની વ્યથાના સર્જક કોણ છે? વળી આમાંથી કોઈ નામ હોય કે એમનું પુસ્તક નીચેનામાંથી કોણ છે? વળી કયો એવોર્ડ કોને મળ્યો? ગમે રીતે પૂછાતો હોય છે ને. તો જરાક જોઈએ. કુંદનિકાબેન કાપડિયાને મળ્યો છે એવોર્ડ, બરાબર, કે એમનું પુસ્તક છે. શરીફાબેન વીજળીવાળાનું પુસ્તક છે. ધીરુબેન પટેલનું છે કે પન્ના નાયકનું છે? હવે તમે એકબીજાને ઓળખો છો એટલે થોડી થોડી ખબર તો પડશે કે આપણે જરા જરા નામ જાણીતા બને છે. એકને એક નામ એટલે જ મૂક્યા છે, તમે પરિચિત બનો. તો જો આપણને ખ્યાલ આવશે કે આનું કોણે લખ્યું છે. પહેલાં જો વિભાજનની વ્યથા એ પુસ્તક તમારી સામે છે, ત્યાં લખેલો શરીફા વીજળીવાળા, એમની પાસેથી આ પુસ્તક મળે છે. વિભાજનની વ્યથા, આ બાજુ ઇન્ડિયા છે, આ બાજુ પાકિસ્તાન છે, બંનેના ભાગલા પડ્યા અને એના કારણે જે તકલીફો થઈ એ તકલીફોને એમણે નિબંધ સ્વરૂપે પુસ્તકબદ્ધ કરી અને એ પુસ્તકનું નામ આપ્યું વિભાજનની વ્યથા. ભાગલાના કારણે આવી પડેલી મુશ્કેલીઓ, અને એમાં અહીંયા હિન્દીમાં લખેલું છે, વો જો દરાર થી દીવાર બન ગઈ. વો જો દરાર થી દીવાર બન ગઈ, બે જ્ઞાતિઓ વચ્ચે ધર્મ સંપ્રદાય વિશે જે દરાર હતી એ શું બની ગઈ? દિવાલ બની ગઈ છે. એ વાતને એમણે મૂકેલી છે આમાં. એટલે એ જો આપણે ફાંટા પાડીને એને બતાવ્યા છે. તો આ એક વાત એમણે કરી છે, એ શરીફાબેન વીજળીવાળા. એમનો ફોટો પણ તમારી સાથે સામે છે. અત્યારના સારા એવા વિવેચકોમાં તેમની ગણના થાય, અને બોલે તો સાંભળવા પણ ગમે અને લખ્યું હોય તો વાંચવું પણ ગમે એવા એ છે. ઘણા સર્જકો પાછું એવું પણ બને કે આપણે એ લખે ખૂબ સારું, પણ આપણે એના શબ્દ સુધી પહોંચી ન શકીએ, કેમ કે શબ્દની છટા એટલી ઉચ્ચ હોય. જ્યારે ઉચ્ચ શબ્દ છટા સાથે જ લખે શરીફાબેન, પણ તમે વાંચો તો બધું જ તમને સરળતાથી સમજાય રહે. તો આ પુસ્તકને જરા વાંચજો, એટલી સરસ મજાની રીતે લખાયું છે કે દિલ્હી સાહિત્ય અકાદમીએ તેને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર 2018માં આપ્યો. આ પુરસ્કાર, આ જ પુરસ્કાર 2019માં કોને મળે છે? તો એક સર્જકને મળે છે, અને એનું પુસ્તકનું નામ છે મોજમાં રહેવું રે. તો એ સર્જક છે એ કોણ, એ તમારે મને કહેવાનું છે. મોજમાં રહેવું રે એવા પુસ્તકને મળે છે. જેવી રીતે અહીંયા કહ્યું ને કે વિભાજનની વ્યથાને 2018માં કયો પુરસ્કાર મળે? દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે. એમ મોજમાં રહેવું રે એ પુસ્તકને 2019માં પુરસ્કાર મળે છે. કોનું છે આ પુસ્તક? શોધી કાઢજો. મોજમાં રહેવું રે, હાસ્ય સાહિત્યકાર છે કોઈ, તમારે શોધી કાઢવાના. જવાબ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. ખ્યાલ આવ્યો? તો આપણને જવાબ શું મળ્યો? શરીફાબેન વીજળીવાળા, એમની પાસેથી આ પુસ્તક મળ્યું છે. ચાલો પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ ગુણવંતરાય આચાર્યના પુત્રી છે? આવું પણ પ્રશ્ન પૂછાતો હોય, પિતા પુત્રીના સંબંધો જે છે એને જોવાના. તો હમણાં જ તમને કહ્યું જ હતું કે વર્ષા અડાલજાનું તમને નામ આપ્યું ને, એ ગુણવંતરાય આચાર્યના પુત્રી છે. લખ્યું છે આમાં વર્ષા અડાલજા? તો કે નથી લખ્યું. તો આપણો જવાબ શું આવશે? આમાંથી કોઈ નથી. હવે એવું જરૂરી છે કે એમને એક જ પુત્રી હોય, બે ના હોય? તો બે છે, એક નથી. એમ જો એ જે બીજી પુત્રી છે ને, એમનો ફોટો જુઓ. એ બીજી પુત્રી એટલે કોણ? તો આમાંથી એક કોઈ નહીં એવું તો નહીં, ફોટો તો આવી ગયો છે. એટલે હિમાંશીબેન શેલત નહીં, પણ ઈલા આરબ મહેતા, ઈલા આચાર્ય એ એમના પુત્રી છે બીજા ગુણવંતરાય આચાર્યના. ઈલા આરબ મહેતા સાથે તેમણે લગ્ન કર્યા એટલે ઈલા આરબ મહેતા તરીકે જાણીતા છે. તમને આગળના કોઈ વિડીયોમાં એમનું 32 પુતળીની વેદના એ પુસ્તક અંગે તમને વાત પણ કરેલી છે, સાહિત્ય અંગેની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે. તો જુઓ, ઈલા આરબ મહેતા છે ગુણવંતરાય આચાર્યના પુત્રી છે. એટલે આવું પણ બધું પૂછાતું રહેતું હોય એટલે જરા વિગતોને ખાસ ધ્યાને લેવી. તમને આ વાતને છે ને મેં અગાઉના વિડીયોમાં કહી દીધેલી જ છે, પણ કેટલી યાદ રહી છે ને તમને ખ્યાલ આવે કે બધું યાદ છે કે બધું જાહેર છે, નોંધ કરતી જવી અમુક અમુક બાબતોની, તો વધારે સારું પડશે. કેમ કે આ પ્રશ્નો એકદમ મળ્યા અને મૂકી દીધા ન હોય, થોડુંક કંઈક આસપાસનું વિચારી અને મૂકેલા હોય. દરેક ડેલી5ના દરેક વિડીયોમાં આ પ્રકારની વ્યવસ્થા જ હોય છે. તો આટલું આપણે જોયું, આ આપણા પ્રશ્નો છે. અને વિશેષમાં આપણે આગળ ચાલીએ તો એક પ્રશ્ન તમારા માટે હોય જ છે ને. તો છે, જો લખ્યું છે કે વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, આ લઘુ નવલોની રચના સાથે કોનું નામ જોડાયેલું છે? કોણે રચના કરી છે? લખ્યું છે કોણે આ પુસ્તક? આવું તમને પૂછ્યું છે. તો વિકલ્પો જો, ધીરુબહેન પટેલ, વર્ષા અડાલજા, કુંદનિકા કાપડિયા. તો આ ત્રણમાંથી કોનું નામ સંકળાયેલું છે આ લઘુ નવલોની રચના સાથે? વિચારજો, તરત મળી જશે. એમાંની આગંતુક નવલકથા છે ને,
એનું તો ફિલ્મીકરણ પણ ઘણા સમય પૂર્વે થયેલું છે. એટલે તમે તમારે જોવું હોય તો એ તમે યુટ્યુબમાં વિશ્વકોશ ટ્રસ્ટ એટલું લખશો ને તો આગંતુક પાર્ટ 1 અને પાર્ટ 2માં તમને આગંતુક જે લઘુ નવલ છે આમાં ત્રણમાંથી કોઈ એક લખેલી છે તો એ કેવી છે, એનો વિષય સંદર્ભ કેવો છે એ તમને જાણવા મળશે. અત્યારનો જે સમુદાય છે, સમાજ છે, એની વિચારધારા કેવી છે ને એ આગંતુકમાં તમને જોવા મળશે. ડીડી ગિરનારની જે યુટ્યુબ ચેનલ છે ને એમાં પણ આગંતુકની આ શ્રેણી છે ને એ કટકામાં મૂકવામાં આવેલી છે. અને બે જ ભાગમાં જોયું હોય તો તમને વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી બે વિડીયોમાં મળી જશે આગંતુક. પણ મારો પ્રશ્ન તો તમને ખ્યાલ છે કે આ કોણે લખ્યું છે, તમારે કહેવાનું છે ક્યાં. કોમેન્ટ બોક્સમાં, ભલે વિડીયો પૂરો થાય પણ કોમેન્ટ બોક્સમાં તો આપણે ચર્ચા કરવાની જ છે ને, ચર્ચા કરતા રહીશું. આ વિચાર્યા કરે એમ વિચારી અને જે યોગ્ય જવાબ હોય તમારે મને આપવાનો છે. તમે એક બે કે ત્રણથી પણ જવાબ આપી શકો છો કયો તમને જવાબ સાચો લાગે છે. તો જવાબ આપજો, મારે તો વિડીયો પૂરો થઈ જાય એટલે તરત રાહ જ જોવાની કે હવે તમે ક્યારે જવાબ આપો છો, વળી તમને વિડીયો કેવો લાગ્યો, તમે શેર કરશો કે નહીં, આ જ મારે બધું વિચારવાનું. પણ શેર તમે કરશો એવું તો મને લાગે છે. આપણે ફરી મળતા રહીશું આવી જ નવી નવી ચર્ચાઓ સાથે. ત્યાં સુધીમાં તમારો અભ્યાસને ચાલુ રાખો. વર્લિંગ બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં આવી જ બધી ચર્ચાઓ કરી છે અને એપ્લિકેશન તમારા માટે જ બનાવેલી છે. તો આવજો, મુલાકાત લેજો, ખાલી મુલાકાત તો લેજો, તોય તમારું જ્ઞાન સંવર્ધન થશે એની તમને ખાતરી આપું છું. તો ચાલો મિત્રો આવજો, આપણે ફરી મળીશું આવી જ નવી નવી ચર્ચાઓ સાથે. જય હિન્દ.